જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો પરમ સુખ ગુરુકુલ માં વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ બે કેતન ચિત્રકલા આગળના વિડીયોમાં આપણે જોયું પાના નંબર છ હવે આવશે પાના નંબર સાત એની અંદર આપણે ત્રિકોણ આપેલું છે આડુ તીર જેવું બીજામાં આપ્યું છે વાદળ અને ત્રીજામાં ત્રિકોણ આપેલું છે આ જે ત્રિકોણ છે જુદા જુદા આકારો દોરી એમાં ઉપરની જે બાજુ આપેલા જુદા જુદા આકારો તેની રેખાંકૃત પૂર્ણ કરવાનું દર્શાવ્યું છે જે આકારો પૂર્ણ દોરેલા છે તેમાં રંગ પૂરેલા છે તમે આ ચિત્ર અભ્યાસ કરો અહીં દરેક પહેલા આકારમાં રંગ પૂર્યો છે દરેક પહેલા આકાર છે એની અંદર રંગ પૂરેલો છે તે પ્રમાણે તમે રેખાંકૃત કરી પૂર્ણ કરી રંગ પૂરતા જાઓ આ રેખાંકત દોરેલી છે એમાં પૂર્ણ કરવાનું છે અને રંગ પૂરવા પેન્સિલ કલર અથવા પોસ્ટર કલરનો ઉપયોગ કરી શકાય વિદ્યાર્થી મિત્રો કલર છે પોસ્ટર કલર એટલે એ કરાય છે હવે આની અંદર જે રેખાંકૃત છે એની અંદર આપણે જોઈન્ટ કરવાનું છે રેખાઓ આ રીતે રેખાઓને જોડવાની છે એટલે અહીંયા સુધી પૂર્ણ કરવાનું છે ત્યાર પછી આની અંદર રંગ પૂરવાનો છે જે રંગ અહીંયા પૂર્યો છે પિંક કલર હોય તો એ પિંક કલર અહીંયા પૂરવાનો છે આખા એમાં બધા પિંક કલર પછી અહીંયા આપણે વાદળ આપ્યું છે બરોબર તો વાદળમાં પણ ટૂટક લાઈન છે એને જોડવાની છે આવી રીતે ટૂટક લાઈન છે એને જોડવાની છે અને બધામાં રંગ પૂરવાનો છે આ રીતે પૂર્ણ કરવાનું છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ આવશે ત્રિકોણમાં પણ આ રીતે ટપકા જોડવાના છે વ્યવસ્થિત ધીમે હાથે ટપકા જોડી રંગ પૂરવાના છે આ રીતે બધા ત્રિકોણની અંદર ઘૂટી રંગ પૂરવાના છે અહીંયા પણ આપણે આગળ વાદળ બાકી પૂર્ણ કરી દેવે દેવા આ રીતે આ ત્રિકોણ જે બાકી છે એ પણ આપણે બધા પૂરા કરવાના અને રંગ પૂરવાનો છે રંગ પૂરતી વખતે ખાસ કાળજી રાખવી રંગ બહાર જવો જોઈએ નહી કલર બહાર જવો જોઈએ નહી ફિનિશિંગ સ્વચ્છતા જાળવવી સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો આ આકારો આપેલા છે ત્રણ એક બે અને ત્રણ કલર પણ આપેલો છે તમને પહેલાની અંદર આવશે પિંક અથવા રેડ કલર પૂરી શકો પિંક ન હોય તો બીજીમાં વાદળી પૂરી શકો ત્રીજામાં યલો છે પીળો પૂરી શકાય સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો બધા એમાં વ્યવસ્થિત રંગ પૂરી પૂર્ણ જય સ્વામિનારાયણ આવતા વિડીયોમાં આપણે ફરી મળીશું